નામ છે, આનું નામ છે હોલિકા. શબ્દ ભ્રષ્ટ કરી નાખ્યો. હોળી, હોળી ન કહેવાય. હોળી કેને કહેવાય? જેના ઘરમાં કાયમ ચાલવું હોય ને એને કહેવાય. જેને હરી છે હાથ, એનો કોઈ વાળ ન વાંકો કરી શકે, આ ઘરમાં ભાઈજન રહે ને એને હોળી કહેવાય. આ ભ્રષ્ટ શબ્દો છે હોલિકા. અને એમ કહે ભાઈ, આજે ઉતાવળીને અમારે પ્રગટાવવાની છે. દિવસ આત્મો એટલે સીધી આને પ્રગટાવવામાં આવે છે. ઉતાવળીની બહુ મર્યાદા છે. આપણે બહુ મોહડીઓ વળી ગયો છે. આને હોલિકા કહેવાય. દીકરો અહીં ચાર ફેરા ફરે. ધોળેટીના ભાગશાળી માણસ જો હમતો જ દુકાન બંધ ન રાખે. એકદમ મોટું મુરત ટાઢી કેર આપ કહી છે ને. અને દારૂ પી અને આ રમવાની સિદ્ધ નથી. દારૂ પીને રમે ને એને બહુ પાપ લાગે છે. કેસુડા ખાખરામાં આવે અમુકને ખબર ન હોય, એ કેસુડા 15-15 દી પલાળીને રાખે અને એ પાણીનો ડાઘ પડે તમારા લુગડા ઉપર તો હારો લાગે. દારૂ પી ધૂળેટી રમવી ને બહુ પાપ છે. પછી તો આ ભારત દેશ છે, ભારતની સંસ્કૃતિ છે. તો ભારતની સંસ્કૃતિને બહારની વિકૃતિ ન ખો, બહારનું જોઈજન કરો નહીં. તમે અહીંયા કરો વિદેશમાં, પણ વિદેશની ખો ભારતમાં ન ખો. આ ભારતમાં હશે. ધરતી રાજા રામની છે, કોઈને આશ પૂરી નથી. ક્યાંક રાજા રમી ગયા, ક્યાંક રમી જાય છે, હજી રમી જવાના છે. ક્યાંકને નિરાશ કરી નાખ્યા, કોઈની થઈ નથી, થવાની નથી. તો મને તમને જે પાત્રો મળ્યું છે તો સારું પાત્ર ભજાવી જાણી તો જગત મનન તમને ભૂલવાની નથી. પણ એવું પાત્ર જીવો તો માણસને હોદાયને વાલા લાગો. અને કોઈ પણ જીભાન વાપરો તો સારી વાપરો. કોઈ માણસને દુઃખ લાગે એવી જીભાન ન વાપરો. કોઈ માણસને ઠેસ પૂગે એવું વર્તમાન ન કરો. કોઈ માણસનો ધર્મ ધ્રુજે એવા ભાવિશ તમે ભડકાવું ભાષણ ન કરો. 18 વર્ણને લઈ અને તમે હાલો. એક બાપુનો તમને આદેશ છે. બાપ આનું નામ હોલિકા, પ્રહલાદની બેન છે, અરે હરણાકશની બેન છે અને પ્રહલાદની ફૂઈ છે. આ હોલિકા નામ છે આનું. શું નામ છે? હોલિકા. શબ્દ ભ્રષ્ટ કરી નાખ્યો. હોળી, હોળી ન કહેવાય. હોળી કેને કહેવાય? જેના ઘરમાં કાયમ ચાલવું હોય ને એને કહેવાય, એને હોળી કહેવાય. હોલિકા, હોલિકા એટલે પ્રહલાદની ફૂઈ થાય. સમજી ગયા ને તમે? પ્રહલાદને ખોળામ લઈને બેઠી છે અને હરણાકશ્યપની બેન છે. અને બેનને કીધું કે આ દીકરાને લઈ અને ખોળામાં લઈને બેસી જા અને માથે અમર ચૂંદડી ઉઠી લે, તને કાંઈ થશે નહીં. પણ જેને કહેવત છે ને, જેને હરી છે હાથ, એનો કોઈ વાળ ન વાંકો કરી શકે. એમ ભગત પ્રહલાદ બચપણથીનો પરમાત્માનો દાસ હતો, ભગત હતો અને અખિલ બ્રહ્માંડના માલિકના પોતે ગુણગાન ગાતો અને એનો પરમ ભગતી હતો. એ આજે વિષ્ણુના હૃદયમાં રહેવાવાળો હતો. એમ આ પ્રહલાદ સગા બાપે એના ઉપર કેટલું જુલમ કર્યા. ભેરો જપ જેને કે ઘા કરવામાં આવ્યો, એને ઝેર ખવડાવવામાં ક્યાંક આવ્યું છે. પણ છેલ્લે કીધું કે આજે એને તમે હળગાવી દો અને હળગાવવામાં આવી છે. આ વસ્તુ શું છે? હવે આનો આપણે ભ્રષ્ટ કરી નાખ્યો છે. પણ આ એ દિવસ છે, સમજી લેજો તમે. આ એ દિવસ છે કાલે હોલિકા. અને એને દેશી ભાષામાં શું કહે? ઉતાહણી. અન્યાય ન કરો, શબ્દનો ન્યાય કરો. હોળી ન કહેવાય. આજ મારે કંઈ કહ્યું ને કે ભાઈ અમારે આ હોળી ક્યાં હોલાય છે? કોઈકે પૂછ્યું ભાઈ હોળી તો 12 મહિનો આ ઘરે ઘરે હળગે છે કે હા હું ઘરે તેને ચાલ્યો આવું છું. આ ઘરમાં બાયજણ રહે ને એને હોળી કહેવાય. ખટપટ વિખવા દાન ને ભાઈ, હજી હોળી તમારી કાં હોળી હોલવાની નથી, હજી હોળી હળગે જ છે. આ ભ્રષ્ટ શબ્દ છે હોલિકા. અને એમ કહે ભાઈ આજે ઉતાવળીને અમારે પ્રગટાવવાની છે, હળગાવવાની નહીં પ્રગટાવવાની છે. પણ આ કેવું છે? આંધળો વણે ને વાસડો સાવે, આ સુધરેલ. એમ આનું નામ ઉતાવળી છે. અને હોલિકા કે જેને પ્રહલાદને વાળ નહોતો વાંકો વળવા દીધો, આવી અમર ચૂંદડી 4 જણા ઉઠી છે ને અમર થઈ ગયા છે. એમ આ ઉતાવળી છે. જેમ આપણે દીકરીને વળાવી છે તો આપણે કોઈ મુહૂર્ત જોતા નથી. સામે ગાયુંનું ધણ આવે એટલે દીકરીને વળાવી છે. બીજું ઉતાવળી દિવસ ઉગ્યો અને દિવસ દહન થયો, જેને કહેવાય દિવસ આત્મો એટલે સીધી આને પ્રગટાવવામાં આવે છે. ઉતાવળીની બહુ મર્યાદા છે. ઉતાવળીને શાણું હોય, શાણામાં 5 આંગળીનું નિશાન હોય, 5નું આંગળીનું આને પંચ કહેવામાં આવે છે. એનું નિશાન હોય ભાગશાળી કોઈ એને અબીલ ગુલાલથી વધાવે, હાર એને પહેરાવે અને પહેરાવવાળા પહેરાવે છે. બીજું એને ધાણી, પછી કાબુલી શેણા છે, દાળિયા જેને કહેવાય, અમે શેણા કહીએ દાળિયા છે, પછી ખજૂર છે, પતાહા છે,
ગોળ છે, આ બધાથી હાકરથી એને વધાવે. વધાવવાનો મતલબ આમ કરીને એને દીકરી આમ વધાવે એને, સમજી ગયા ને? ત્યારે એ કેને વધાવી રહ્યું છે? હોલિકાને નહીં, પ્રહલાદને, કે જા તારો વાળ નહીં વાંકળે, અમારા બધાને તને શુક્રિયા પ્રદાન છે. તારે ખબર હતી કે આમાં ખડકાઈ ગયો છે. આમ હોલિકા ખોળામાં લઈને બેસી ગઈ છે, બધા જોતા હતા કે હવે પ્રહલાદ ખાક થઈ ગયો છે. તો હોલિકાનું દહન થઈ ગયું, એની રાગ થઈ ગઈ, અને પ્રહલાદ માથે સુંદરી હતી અમર, એનો વાળ વાંકો નહોતો વળ્યો. કારણ કે જેના ઉપર અખિલ બ્રહ્માંડનો માલિકનો હાથ હોય એમ દુનિયાની તાકાત નથી, એનો કોઈ વાળ વાંકો વાળી શકે. એમ આનું નામ હાથું છે ઉદાહરણી, હોલિકા કહેવાય, હોળી ન કહેવાય. કાલે એક જાણો આવી કે હોળી કરીને આવું, મેં તો તારા ઘરે રાખ જ્યાં અહીંયા કરીને ન આવતો ભાઈ, કીધું. આ આ શબ્દ પણ ભ્રષ્ટ છે. હોળી હોળી ન બોલાય, ઉતાહણી. કાલે કહે મારા બાપને હું હોળી કરવા જાઉં. અરે બાપા તું શું કામ આવું બોલે છે? હોળી કેને કહેવાય? જેના ઘરમાં કલેશ કંકા છે એને હોળી કહેવાય. આ દેશી ભાષામાં હવે આ કાંઈ આપણે બધું પૂંહળીઓ વળી ગયો છે. આને હોલિકા કહેવાય, પ્રગટાવવાની કહેવાય, અને ઉતાહણી કહેવાય. પછી દીકરો એ ચાર ફેરા ફરે, કેટલા અત્યારે ફેરાની મને ખબર નથી, હું આ દેશી હિસાબ માથે કાવ્ય માથે જાઉં. દીકરાનો જન્મ થાય જ મામો આવે વાઘો લઈ, ચાર ફેરા ફેરવે, ચાર ચાર પછી જ્યારે મોટો જુવાન થાય અને લાડો બને વરરાજો, તેથી ચાર ફરે, એટલે આઠ, અને ચાર લાડો બન્યા પછી એ ઉતાહણીએ પાછો જાય, એટલે બાર અને ચાર સમજાનના. સ્ત્રીના આઠ ફેરા, પોતાના પુરુષારે ચાર અને ચાર સમજાનના. હવે તો અત્યારે કેટલા ફરે મને ખબર નથી, કેટલાય ફરે છે, પણ અમુક રિવાજમાં છે સાત ફેરાનો, પણ આ બધે ખોઈ દીધા છે, સમજી ગયા ને? આ અમુક જ અમુક કોમમાં છે હાથ ફેરા, આ લાગટમાં નથી. એમ આનું માતમ બહુ મોટું છે. તો કાલે ઉતાહણી છે, ઉતાહણીને પ્રગટાવજો, પણ સારી શુદ્ધ વસ્તુ એમાં વાપરજો, સમજી લેજો. હે, કચરો ન નાખાય બહુ પાપ છે. લીલું સાણું ન હોવું જોઈએ, લીલું લાકડું ન હોવું જોઈએ, બહુ પાપ છે. પાણીવાળું નાળિયેર ન હોવું જોઈએ, નાળિયેર હોય ગડગડિયું નાળિયેર હોવું જોઈએ, પાણીવાળું હોય તો પાપ લાગે છે. આ બધું આના બ્રાહ્મણો મંત્રો બોલે, મંત્રો બોલીને પછી એને પ્રગટાવે દીવેથી, દીવો મૂકી દે પડખ્યા, અને પડખે પછી ઘાસ રાખ્યો હોય, કે ઘાસ એટલે વનસ્પતિ, એ વનસ્પતિને એ વરાળ અડી જાય દીવાની, પછી આપોઆપી પ્રગટે. પણ આ વસ્તુ હવે જેમ મારા ઠીક પણ એમ કરવા માંડ્યા છે. લાકડું હોય એમાં ઘણી જાતના લાકડા વપરાય છે, સારા સારા લાકડા વપરાય છે, પીપર છે, અલગ અલગ છે, હવે તો બધાય વાપરે છે, વડને વાપરે છે, પણ અમુક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. તો કોઈ લીલું લાકડું ન બાળવું, લીલું સાણું ન બાળવું, લીલું નાળિયેર ન પધરાવવું, નાખવું એમ ન બોલું, પધરાવવાનું કયો. કોઈ પણ તમે ખજૂર એને પધરાવો તો માને અર્પણ કરો એમ બોલો, કે માં ઉતાહણીને અમે આ અર્પણ કરી છે, સમજી ગયા? અર્પણ એટલા માટે છે કે તમે પ્રહલાદની રક્ષણ કરજો, સમજી ગયા ને તમે? આવું કોઈ જાણતું નથી, આ તો હવે મંડી ગયા છે બોલવા. આ આ મીઠાઈ શું કામ છે? કે આ બચી ગયો દીકરો એટલે બધા મીઠામાં રાખે. આપણે કેમ કોઈ સુટાણેલો માણે પેડાને હાથા જલેબી ખાય છે ને, એમાં બચી ગયો એટલે બધાએ એના શુક્રિયા પ્રદાન કર્યા અને મીઠા મોઢા કર્યા, કે વાહ વાહ મારા નાથ, તારી અપમ લીલા છે, તારા પાર પામવા માટે કોઈ પાર ન આવે, તને મેળવવા માટે કોઈ પાર ન આવે. હે મારા નાથ, તે પ્રહલાદને બસાવી લીધો, ધન્ય છે મારા નાથ, તને ધન્ય છે. એટલે એ બધાએ એને વધાવે છે. આ વસ્તુ છે, પણ એમાં સાણું હોય, પાંચ આંગળીનું નિશાન હોય. હવે માણેને ઠીક પડે એમ કચરો ન નાખાય, બહુ પાપ છે. બીજું, બૂટ પહેરી અને ઉતાહણીને કોઈ ફેરા ન ફરે, બહુ પાપ છે. કારણ કે પગરખું પાગમાં રખાય, માથે ન સડાવાય. એમ આને ફેરા ફરો તો ખુલ્લા પગે ફરો, આ એક તમારી એક પરીક્ષા છે, સમજી લ્યો. પણ હવે માણે આ સિરિયલમાં જોઈ જોઈને મેંડ્યા છે કરવા, તો કરવા દો. ઉતાહણીનું માતમ આ છે. બીજું કે દીકરો આપણો લાડો હોય, ઘરે ઘરે બધાને બોલાવે, ત્યાં હાટા જલેબી ટોપરા ધાણી ડાળિયા મમરા આ બધું માટે, અને ભાગશાળીઓ ગામે જમાડે છે, પાડોહીને જમાડે છે. આ ઉતાહણીનો માતમ છે. પણ આ આ આ ઘણા કે છે, આનું વધાવવાનું વધાવવાનું કારણ આ પહેલાં જ બચી ગયો એટલે પછી આ મીઠાઈ એકાબીજાએ ખાધી અને એને વધાવી, કે જય હો ઉપરવાળા, હે ભગવાન કૃષ્ણ અખિલ બ્રહ્માંડના માલિક, તે અમારા ભક્તને તે બચાવી લીધો, જય હો તમારી ધન્ય છે, તમને ધન્ય, એને આ વધાવે છે. પણ એના બીજા દિવસે રંગે રંગાય છે માણસો, ધૂળેટીના દિવસે
પણ ક્યારેક ઘણા બધા એવા ખરાબ કેમિકલો બાપુ લોકો ઉપર એ હોળી રહીને ધૂળેટી રમે છે બાપુ એને લઈ. અને ધૂળેટીના ભાગશાળી માણસ જો સમજતો દુકાન બંધ ન રાખે, હવે તો જો કે રાખે છે સમય પ્રમાણે, કારણ કે મોટામાં મોટું મુહૂર્ત જો અમે કૂવા ખોદતા ને તો ધૂળેટીનું ટાઢું મુહૂર્ત ગણી અમે, સમજી ગયા ને અમે. હવે જે ગણતા ધૂળેટીનું મુહૂર્ત કરી બીજી શું કહે છે ટાટી છે, નહીં ટાટી કેર આપ કહી છે ને ધૂળેટી છે ને ધૂળેટીનું માણા મકાનના પાયાવિધિ કરે, પ્લોટ લે, આ બધું છે વિધિ કરવાનું છે એના પાયાવિધિ બ્રાહ્મણો દ્વારા, મકાનમાં પ્રવેશ કરે, કોઈ દુકાનું ખોલે, આ નવા નવા ધંધા. ધૂળેટી એટલે આનંદનો છે, પણ ધૂળેટી કેવી રમવાની કે અબીલ હોય ગલાલ હોય, સમજી ગયા, કોઈ કેમિકલનો હોય, એકાબીજાને શાનલા કરે. હવે અત્યારે તો કેવી રીતે રમે છે ને એકાબીજાના મડર થઈ જાય છે, અને દારૂ પી અને આ રમવાની સિદ્ધ નથી, દારૂ પીને રમે ને એને બહુ પાપ લાગે છે. આ વસ્તુ તમને ખબર છે કે અહીંયા એલાઉડ છે, કોઈ ધૂમ્રપાન કરીને આવે તો એને સેવકો બહાર ખદેડીને કાઢી મૂકે છે. આપ જાણો છો કે આ વસ્તુ શું છે, આનંદની છે, એક હરખની હેલી છે, એનો ઉત્સવ છે, એવો નવો ઉત્સવ ભગવાન પણ કૃષ્ણએ મંદાવ્યો હતો. આપ જાણો છો એને રાસ રચાયો હતો, એને પણ વાહની પિચકારી લઈ અને કેસુડા ખાખરામાં આવે, અમુકને ખબર ન હોય, એ કેસુડા 15-15 દી પલાળીને રાખે અને એ પાણીનો ડાગ પડે તમારા લુગડા ઉપર તો હારોય લાગે, અને એ ડાગ જાતો નથી. શું કામ? એક તમારો આસ્થાનો ડાગ છે કે જે કેસુડાનો રંગ ઉડાડે છે, એ રંગ ઉડવાથી તમારું શરીર છે સારું રહે છે, નિરોગી રહે છે. આ કેમિકલ નહીં, આમાંથી માણસની આંખું વહી જાય છે, માણસને મગજનો તકલીફ પડી જાય છે, સાંભળીની તકલીફ પડી જાય છે, મગજમાં પણ તકલીફ પડી જાય છે, હાથ પગમાં. આ કેમિકલ નહીં, આ સત્ય વસ્તુ હતી. હવે આ વસ્તુ નાબૂદ કરી નાખી છે. હજી અમુક ગામડામાં આ જોવા મળે છે, પણ કેસુડા છે, અબીલ છે, ગલાલ છે, એનેથી જ બધા રમતા, અને આ એક આનંદ હતો રમવાનો. પણ હવે આપણે આનંદના બદલા બોલો નિજાનંદ કરી નાખ્યો, સમજી ગયા ને તમે, જેમ ઠીક પણ એમ મીંડા છે કરવા, એક ધંધો થઈ ગયો છે. હકીકત ધૂળેટી રમવી તો અબીલ અને ગુલાલ એ માણસને હાનિકાર નથી, અને કેસુડાનો રંગ સમજી લેજો, એ રંગથી રમતા હોય જેને કાંઈ વાહની પિચકારી હતી તો માણસના માથે કદાચ સાંટા પડે ને તો માણસ હારોય લાગતો, મોઢા માથે હાથ માથે, કારણ કેસરી કલરના એના સાંટા હારા લાગતા. એમ આ વસ્તુ છે. પણ આપણે તો ઓલા ઓઇલ મંડાવી ઉડાડવા, કેમિકલવાળા ઓઇલ ને એવા ખરાબ પાણી, તમે વિચાર કરો. અને બીજી વાત, ધૂળેટી તમે રમો આનંદથી, પણ કોઈ માણસનો જીવ ન દુભાવશો, કારણ આ ધૂળેટી એક આનંદનો છે, બાજવાનો નથી. દારૂ પી ધૂળેટી રમવી નહીં, બહુ પાપ છે. પછી તમારે પીવો તો પીજો, સમજી ગયા ને, પણ કોઈથી પી ધૂળેટી ન રમવી, કારણ બહુ પાપ છે આ. તો ધૂળેટી એવી રમો તો માણસને આનંદ આવવો જોઈએ, અને કદાચ કોઈ માણસ તમને હાથ જોડે તો એ માણસને હેરાન ન કરવો. કોઈ માણસને આવું બને છે, એકાબીજા બોલતા નહીં, પછી એકાબીજા સડાવ કે આને રોળો એમ કરીને માણસ બગાડે છે. એકાબીજા માથે જેને કહેવાય કોઈ સરીએ સરીએ આવી જાય છે, ધોકે ધોકે આવી જાય છે. આ ધૂળેટી નથી, આ એક સમજી લેજો કે આ વિનાશ છે. ધૂળેટી એક આનંદનો દિવસ છે અને રમવાનું, કારણ કે ભગવાને આ રમા ત્યાં લીલા કરી તે ખોટી નથી, એકાબીજા રંગે રમ્યા છે. તો આ આ આ આ ધૂળેટીનું મહત્ત્વ આ છે, સમજી ગયા ને તમે. આ ગટરના પાણી ઉડાડવાનું, માથે નાખવાન, માથે ઓઇલ નાખવા 500 અંજીરના, આ બધા કેમિકલવાળા પાણી, આ બહુ પાપ છે. રમો તો આનેથી રમો તો હારાય લાગશો તમે. આ કોઈક માણસની જિંદગી બગડી જાય, આંખું બગડી જાય. આ ડૉક્ટર એટલે હું ભગવાન માનું છું, ડૉક્ટર ભગવાનનો ભાઈ છે, એ પણ તમને સલાહ આપે છે તમે રમો તો સાચી વસ્તુથી રમો, આપણા શરીરમાં હાનિ પડે એવું કોઈથી રમવું નહીં. બીજી વાત, તમે આનંદથી રમો, કોઈ માણસ તમને હાથ જોડે તો પછી એને એક કલરનો સાંટો આપણે ઉડાડવાનો અધિકાર નથી. તો આ ખાસ ધ્યાન રાખજો. બીજું, ઘણા માણસ ગાડીઓના ઘાસ ફોડી નાખે છે, ગાડી લઈને જતા હોય કાળા ઓઇલના પોતા મારે છે. તમને ખબર છે તમારું એક પોતું મારવાથી, એક કદાચ કેમિકલની ઓલી ફૂગા આવે છે હવે એ મારવાથી, વાંહે 50-55 બેઠા એના જીવ કેટલા ખતરામાં જાય છે. તમામ મારો એટલે માણસ હાંકતો હોય, હવાજી રીતે આમ મારો આમ થઈ જાય, ગાડીની સ્ટેરિંગ ફગી જાય તો માણસની જિંદગી કેટલી ખતરામાં થાય. એટલે આવું ન કરશો, આની માથે પૂરેપૂરી કાળજી રાખવાની છે, કડક કાયદો રાખવાનો છે. ધૂળેટી રમો તો મર્યાદાથી રમો, કોઈ વાહનમાં નહીં, કોઈ સરકારી વાહન ઉપર નહીં, પ્રાઇવેટ માથે નહીં, કોઈ પણ માથે નુકસાન થાય એવી પણ ધૂળેટી રમવી નહીં.
પછી આ તમ દુલડીનો બીજેથી તમ જેલમાં હોય, ત્રીજેથી તમારા નામના સાપામાં ફોટા આવ્યા, આ તમે સારા નથી લાગતો, ખરાબ લાગો છો, તો ધૂળેટી એવી રમો તો દુનિયા તમારા ધૂળેટીના ફોટા જોવે તો રાજી થાય કે વાહ રમી જાય છો, આવી રમો. પણ વિખવાદવાળી ન રમો, આની મર્યાદાનું છે. આપણા જે હિન્દુ સંસ્કૃતિના જે તહેવારો છે એ બધા મર્યાદાના છે. ભેળા રહી 18 વર્ષને આપણે આ તહેવાર ઉજવવાનો છે, કોઈ હાનિ પુગાડવાની નથી, અને શાંતિપૂર્વક આ તમે કરજો બાપ. એટલે કાલે ઉતાહણી છે, દી હાથ મેં એટલે એને પ્રગટાવવાની, કારણ કે હું રાશિ માનતો નથી, મારી રાશિની મને ખબર નથી, તો રાશિ માનતો એને મુબારક છે, માનજો. પણ બ્રાહ્મણોને બોલાવી મંત્ર દ્વારા દી હાથ મેં એટલે તરત એને ઉતાહણીને પ્રગટાવવાની, એ કાંઈ વસ્તુ આમાં આવતી નથી. પણ આના સોઘડિયા ન હોય, મારી વાત સમજો. આજ આપણે કોઈને દીકરા દીકરીઓ જન્મ થાય કોઈ સોઘડિયા લઈને આવે છે, કોઈ એમ કીધું કે મારે અહીંયા ખરાબ જવું કીધું જન્મો, કોઈ એમ કીધું કે આ નહીં સારામાં જ હોવું ઉપાસ, એમ આજે એક પહેલા જ નાશ કરવાની વાત હતી, મારવાની વાત હતી, સમજી લેજો. આ મંત્ર કામ કરે છે, આમાં મંત્ર પાસે કોઈની ઓકાત નથી પૂકી શકે. અમે કોઈ નથી પૂક્યા, તમારી ઓકાત છે, મંત્ર પાસે બધા ટૂંકા પડે, કારણ કે ધર્મની વાહે વિજ્ઞાન છે, ધર્મની આગળ કોઈ છે જ નહીં, ધર્મથી મોટો કોઈ છે નહીં, એમ બધું એની આગળ ટૂંકવું પડે. એમ વસ્તુ એક જ છે, તમે ભણેલ ગણેલ હોય તો જરીક સમજો. ધૂળેટી ઉજવો તો આવી રીતે તમે ઉત્સવ કરો, ઉતાહણી ઉજવો, પર્વત ઉતાહણી પર્વત કહેવામાં આવે છે, તો આવા ઉજવો. તો કોકને વસ્ત્ર આપો, મીઠાઈ આપો, રાજી થાવ, ખવડાવી. આ મોટા મોટો તહેવાર છે. બાકી આ જે અમારામાં આવતું એ તમને કર્યું, બાકી જે કરતા હોય તમે કરો, પણ ઉતાહણી બહુ પવિત્ર છે, સમજી ગયા ને. એમાં પહેલાં જ હતો જે તમે ખડકો છો, એમાં પહેલાં જ હતો એની ફૂઈ હતી, જેને કહેવાય કે એની હરિણા કૃષ્ણની બેન, એટલે પ્રહલાદની ફઈ થઈ, ખોળામ લઈને બેઠી હતી, અમર સુંદરી ઉઠી હતી, ભગવાનને ઉઠાડી દીધી પ્રહલાદને, પ્રહલાદનો વાળ વાંકો લઈને એની હોલિકા હતી, એની રાખ થઈ ગઈ. પછી આ બધા મીઠાઈ એને વધાવે છે, વધાવવાનું કારણ આ છે. પણ આટલા માતમ સમજતા નથી, જેમ ભાવે મીઠાશી કરવા. પણ સમજો, આ ભારત દેશ છે, ભારતની સંસ્કૃતિ છે, તો ભારતની સંસ્કૃતિને બહારની વિકૃતિ ન ખોહો, બહારનું જોઈજન કરો નહીં. તમે અહીંયા કરો વિદેશમાં, પણ વિદેશની ખો ભારતમાં ન ખો, આ ભારતમાં છે, આ આદિ અનાદિથી હાલ્યો આવે છે, આ ઋષિઓ દ્વારા છે, ઋષિઓના મંત્રો છે, આને કોઈ પૂગવાનું નથી, પૂગ્યું નથી, પૂગશે નહીં. આ ધરતી રાજા રામની છે, કોઈને આશ પૂરી નથી. ક્યાંક રાજા રમી ગયા, ક્યાંક રમી જાય છે, હજી રમી જવાના છે, ક્યાંકને નિરાશ કરી નાખ્યા, કોઈની થઈ નથી, થવાની નથી. તો મને તમને જે પાત્રો મળ્યું છે તો સારું પાત્ર ભજાવી જાણી, તો જગત મનન તમને ભૂલવાની નથી. પણ એવું પાત્ર જીવો તો માણસને હોંધાઈને વાલા લાગો, અને કોઈ પણ જીભાન વાપરો તો સારી વાપરો, કોઈ માણસને દુઃખ લાગે એવી જીભાન ન વાપરો, કોઈ માણસને ઠેસ પૂગે એવું વર્તમાન ન કરો, કોઈ માણસનો ધર્મ ધ્રુજે એવા ભાવિશ તમે ભડકાવું ભાષણ ન કરો. 18 વર્ણને લઈ અને તમે હાલો, એક બાપુનો તમને આદેશ છે બાપ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી.